साहित्य सरिता मुंबई वती आप सर्व दर्शक मित्रों हार्दिक स्वागत करिए छे। मित्रों आजनो दिवस विश्व गुजराती दिवस जेना विषय संचालक डॉक्टर भूमावशी बात करवाना छे पण અમારા માટે એટલા વિશેષ એટલા માટે છે કે આજે સાહિત્ય સરિતા મુંબઈનો 75મો પ્રોગ્રામ છે। 2018 માં પહેલો પ્રોગ્રામ અમે કરેલો, લગભગ 2 વર્ષની સફર થઈ અને એમાં અમે આજે 75મા કાર્યક્રમ તરફ પહોંચ્યા છે। હું એક નાનકડો સ્લાઇડ શો રજૂ કરું છું જેમાં વિવિધ પ્રકારના કાર્યક્રમો અમે કર્યા છે, વિદ્યાર્થીઓ માટે, લાઇબ્રેરીઓ માટે, એ બધાની એક નાનકડી ઝલક અમે આપવા માંગીએ છીએ जेमा विविध कलाकारों जोड़ाया, एकोक्तिओ बजवाई, माधव रामानुज जेवा सर्जक हता, नाट्य कलाकारों तो अमने सतत साथ आप्यो छे एकोक्तिनी भजवणीमां, अलग अलग कविओ सतत अमारी साथे जोड़ाता रह्या छे। तळाजा गाममां गुजरातना घणा बधा नानकड़ा नगरोमां अमे कार्यक्रमो कर्या छे। हुं जो एना महाराष्ट्रमां पण आ नांदेड़मां अमे कार्यक्रम कर्यो हतो, नाट्य शिबिर करी हती 2 दिवसनी विद्यार्थी माटे, एकोक्ति नो कार्यक्रम हतो, अने विमेन्स माटे पण नाट्य शिबिर अमे करी हती। डॉक्टर भद्राव बचराजानी नो एक सरस मजानो लेक्चर विद्यार्थी माटे राखेलु हतु। आ कवियत्री संमेलनना अमे अनेक शो कर्या विविध संस्थाओना उपक्रमे, अने ए मारो बहु ज गमतो कार्यक्रम रह्यो छे, स्त्री संवेदना जेमां प्रगट थाय छे। आ हिम्मतनगर नो कार्यक्रम हतो, सप्तरंगी महफिल फरीवार एक बार भरूच, राजेंद्र शुक्ला जेवा प्रसिद्ध शायर पण अमारी साथे जोड़ाया, एनो अमने आनंद छे। सीहोर मां कार्यक्रम कर्यो, आ उमाशंकर जोशी नुं जे बामणा नामनो गाम छे त्यां प्रोग्राम हतो, कुमार जेंगीनी शास्त्री साथे अमे घणा बधा प्रोग्राम कर्या, कवि सम्मेलन अलग अलग जग्याए सतत करता रह्या छे। હું ફક્ત જો થોડા નામો બોલું સેન્ટર્સના, ગુજરાતના સેન્ટર્સ મહારાષ્ટ્ર અને મુંબઈના, તો પાલનપુર, હિંમતનગર, અમદાવાદ, સિહોર, બામણા, ગોધરા, બરોડા, દ્વારકા, લાલપુર, મહુવા, સુરતવાળું મહુવા, રાજકોટ, મહેમદાબાદ, મહેસાણા, મોરલી, સુરત, ભાવનગર, કલોલ, ગાંધીનગર, જામનગર, લુણાવાડા, દાહોદ, પાલિતાણા, વઢવાણ, પારેવડા, મુનપુર જિલ્લો મહીસાગર, મુંબઈમાં ઘાટકોપર, અંધેરી, બાબુલનાથ, કાંદીવલી, મુલુંડ, પારલા, ખાર, બોરીવલી, માટુંગા, ફોર્ટ, ચર્ચગેટ, બાંદ્રા, થાણા, અને અમારી સાથે ઘણા સહસંયોજકો જોડાયા જેમના વગર આ કાર્યક્રમો શક્ય ન હતા, એમાં દેવેશ દવે, ડોક્ટર કેતન કારિયા, હરદ્વાર ગોસ્વામી, ઘનશ્યામસિંહ રાઠોડ, કુમાર જેમિની શાસ્ત્રી, સંધ્યા ભટ્ટ, મયંક ઓઝા, શૈલેષ પંડ્યા, ખાસ ઉલ્લેખ કરવો છે હર્ષિદા દીપક રાજકોટનો જેમણે બાળકો માટે બહુ સરસ પ્રવૃત્તિઓ કરી, પ્રોફેસર સુધાબેન વ્યાસ, લેખિનીના પ્રીતિબેન જરીવાલા, રાજીવ ભટ્ટ દક્ષરાજ, દર્શક આચાર્ય સુરેન્દ્રનગર, અને આ બધું અમે કરી શક્યા એક વ્યક્તિના સહકારથી, વન મેન આર્મી કહી શકાય, જેનું પીઠબળ અમને સતત મળતું રહ્યું એવા આદરણીય અમારા મેન્ટર શ્રી જિગ્નેશ શાહ। આમ તો એ ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ છે, ઉદ્યોગ સાહસિક છે, કોમોડિટી એક્સચેન્જમાં પાયોનિયર નામ ગણાય, દેશ વિદેશમાં એમણે આ એક્સચેન્જોની સ્થાપના કરી, પણ અમારો જે સંપર્ક અને નાતો છે એક પુસ્તક પ્રેમી અને એક સાહિત્ય પ્રેમી તરીકેનો નાતો છે। એમના સ્નેહપૂર્ણ સૌજન્યને કારણે અમે વિવિધ પ્રકારના કાર્યક્રમો વિવિધ સેન્ટર્સમાં કરી શક્યા છે। તો આ પ્રસંગે હું આદરણીય જિગ્નેશભાઈ શાહનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું, અને વિશેષ આભાર સર્વ કલાકારોનો। મિત્રો આજે કવિયત્રી સંમેલન 50મો કાર્યક્રમ પણ કવિયત્રી સંમેલન હતો, અને આજે વિશ્વ ગુજરાતી દિવસ નિમિત્તે 75મો કાર્યક્રમ પણ કવિયત્રી સંમેલન છે। હવે આપણે આ મહેફિલની શરૂઆત કરીએ। હું ડોક્ટર ભૂમાવશી, જે આમ તો MES એટલે માસ્ટર ઓફ ડેન્ટલ સર્જરી છે, પણ અમારો નાતો એક કવિયત્રી તરીકેનો એની સાથે છે, એ પોતે સંગીતમાં પણ એટલો જ રસ ધરાવે છે, સંગીત શીખી રહ્યા છે હેમા દેસાઈ પાસે, અને ટૂંક સમયમાં એમના કાવ્ય સંગ્રહ પ્રગટ કરવાની ધારણા છે। તો હું ભૂમાબેન વશીને વિનંતી કરું છું કે આજની મહેફિલનો દોર સંભાળે, શરૂઆત કરે સરસ્વતી વંદનાથી અને પછી આગળનો કાર્યક્રમ। ડોક્ટર ભૂમાબેન जानू फूले
शक्ति दे, तारा मयूर नो कंठ धावा सुर दे, हे माँ शारदा, हे माँ शारदा, तुझ मंदिर ज्ञान जात थी, जीवन पंथनों ते मेरा टाले, हे देवी वरदान दान दे, लेखनी ना लेख पढ़ ज्ञान दा, भक्ति दे, हे माँ शारदा, हे माँ આજે વિશ્વ ગુજરાતી દિવસ ના ઉપક્રમે આપણે સૌ ભેગા થયા છીએ, ત્યારે 24મી ઓગસ્ટ 1833 1833માં સુરત શહેરમાં માતા નવદુર્ગાની કુખે જન્મેલા નર્મદા શંકર લાલ શંકર દવે ને આપણે સૌ વીર કવિ નર્મદ તરીકે ઓળખીએ છીએ. 24મી ઓગસ્ટ 1833 થી 26મી ફેબ્રુઆરી 1886 ના જીવનકાળમાં તેઓએ ગુજરાતી સાહિત્યના અનેક સ્વરૂપોમાં લેખન કાર્ય કર્યું અને એ સમયગાળામાં અંધવિશ્વાસ અને ધાર્મિક અસહિષ્ણુતાનો વિરોધ કરનારા લેખકોમાં તેઓ પાયાના રચનાકાર હતા. ચલો જીતવા જંગ બ્યુગલો વાગે, યા હોમ કરીને પડો ફતે છે આગે. જોશ જુસ્સાથી સમાજમાં રહેલા દૂષણોને હટાવવા માટે ખૂબ આક્રમકતાથી કામ કરનાર કવિ એટલે વીર નર્મદ. એ જમાનામાં સમાજમાં ફેલાયેલી અસ્પૃશ્યતા, અંધવિશ્વાસ, નિરક્ષરતા, અજ્ઞાનતા સામે બાત ભીડીને આ દૂષણોને દૂર કરવાને માટે લોકોને જાગૃત કરનાર સમાજ સુધારક એટલે વીર કવિ નર્મદ. જય જય ગરવી ગુજરાતનો રાગ છેડનાર એવા એ વીર કવિ નર્મદના જન્મ દિવસે એટલે કે વિશ્વ ગુજરાતી ભાષાના દિવસે સાહિત્ય સરિતા દ્વારા આયોજિત આજના કવિ સંમેલનમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. આ દિવસ ભાષાનું મહિમા ગાન કરવાનો અને અસ્મિતાની આરતી ઉતારવાનો તો ખરો જ, પણ સાથે સાથે એ ચિંતન કરવાનો પણ ખરો કે આપણી ભાષા અત્યારે ક્યાં ઊભી છે. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ હંમેશા જ માતૃભાષામાં શિક્ષણ અને એ જ ભાષાને વ્યવહારમાં વાપરવાનો આગ્રહ કરેલો. અંગ્રેજી જાણનાર ગુજરાતીએ પરસ્પર વ્યવહારમાં અંગ્રેજીનો પ્રયોગ ના કરીને માતૃભાષામાં જ વ્યવહાર કરવો એમ પણ એમણે આગ્રહ રાખેલો હતો. વિનોબા ભાવે, ફાધર વાલેસ, અબ્દુલ કલામ, કાકા સાહેબ કાલેલકર અને અનેક મહાનુભાવોએ ગુજરાતી ભાષા માતૃભાષાના પ્રસાર અને પ્રચાર માટે ઘણા ઘણા પ્રયત્નો કર્યા છે. વિનોબા ભાવે કહે છે કે નાના બાળકોને શિક્ષણ એમની પોતાની માતૃભાષામાં આપવાને બદલે પારકી ભાષામાં આપશો તો એ બાળકો નિર્વીર્ય અને નિર્બોધ બનશે, તેમની ગ્રહણ શક્તિ બુઠ્ઠી બનતી જશે. ડોક્ટર અબ્દુલ કલામ સાહેબે એકવાર કહેલું કે જે દિવસે આપણે મેડિકલ ઇજનેરી સહિત તમામ ક્ષેત્રોનું શિક્ષણ માતૃભાષામાં આપીશું ત્યારે જાપાન, ચીન જેવા દેશો જેવી વૈજ્ઞાનિક ક્રાંતિ કરી શકીશું. માતૃભાષામાં જ ઉચ્ચ શિક્ષણ મેળવનારના ત્યાંના વિદ્યાર્થીઓમાં પ્રચંડ સંશોધનાત્મક વૃત્તિનો જન્મ થાય છે. મિત્રો, અમે સાત રંગનું મેઘધનુષ લઈને તમારી સમક્ષ પ્રસ્તુત થયા છીએ અને હવે હું આમંત્રિત કરું છું સૌથી પહેલા પ્રોફેસર ડોક્ટર ખેવના દેસાઈને. તેઓ મીઠીબાઈ કોલેજમાં સોશિયોલોજીના એસિસ્ટન્ટ પ્રોફેસર છે. તેઓ ટ્રેન્ડ ગાયક અને ડાન્સર છે અને ખૂબ સફળ સંચાલક છે. સ્વાગત છે ખેવના. ખૂબ ખૂબ આભાર ભૂમાબેન.
એમ આઈ ઓડિબલ? સંભળાય છે? યસ. ખૂબ ખૂબ આભાર સાહિત્ય સરિતા અને હિતેનભાઈનો અને ખાસ ભૂમાબેનનો મને પ્રસ્તુત કરવા માટે. આજે તમે માતૃભાષાની વાત કરી અને માતૃભાષા સાથે જ મને હંમેશા બહુ ક્લોઝલી યાદ આવે માતૃવંદના પણ. અને મને મારી બા ગમે છે, મને મારી માતૃભાષા ગમે છે એ પ્રદેશમાં જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે આપણને ખબર છે કે સ્ત્રી એક માતા સિવાય એક સ્ત્રી પણ હોય છે. અને એ સ્ત્રીનું એક કાવ્ય અછાંદસ મારે રજૂ કરવું છે. એની એક જ નાનકડી ભૂમિકા કે પંજાબ હરિયાણામાં સ્ત્રીઓનો ઇન્ટરવ્યુ લેવાયો હતો ત્યારે કહ્યું હતું કે તમે લોકો બહાર ક્યારે જાઓ, એકલી સ્ત્રીઓ બહાર ક્યારે જાય? કે હા કભી મેલે મેં હોતે હૈ તો જાતે હૈ, નહીં તો સર્દીઓ મેં હમ લોગ છત પે તો જાતે હી હૈ કપડે સુખાવને કે લિયે. એટલે બહાર જવું એ કેટલો મોટો વૈભવ છે એ આપણે લોકડાઉનમાં ખરેખર સમજાય છે કે બહાર જવું એ કેટલો મોટો વૈભવ છે અને આ સ્ત્રીઓ માટે મુક્તિ શું છે. આ નાનકડું કાવ્ય છે, લગભગ એ સમયે વસંત બેસવાની છે એ સમયનું આ અછાંદસ મુક્તિ. ત્યાં દૂર સુદૂર કોકર વર્ણો તડકો ટકોરા દેતો હશે, ત્યાં દૂર સુદૂર કોકર વર્ણો તડકો ટકોરા દેતો હશે, વાસંતી વાયરાની આંગળી ઝાલી ફાગુ ગીતો વહેતા હશે, ખીલું ખીલું થતા ફૂલોના ગાલે ઝાકળ ઝૂલતું હશે, ત્યાં મહેકતું હશે, ધબકતું હશે જીવન, ત્યાં આવું બધું હશે. હશે જ ને, કોકે કહ્યું તું એટલે હશે તો ખરું જ. જવું જોઈએ ત્યાં, ત્યાં જઈને જોવું જોઈએ કે પેલા પીળા ચટ્ટ તડકામાં લાલ ચટાક કેસુડાનો અસવાદ કેવો હશે, ભરચક સુગંધ વચ્ચે મુક્ત હવાનો દબાવ જાણવું જોઈએ કે એ જાહોજ લાલી માણવા આપણાથી જઈ શકાય ખરું. એ કોકર વર્ણા તડકામાં આંખને ખૂણે બાજેલી ભીનાશ ઝાકળ થઈને ઉડી જાય ખરી, એ મુક્ત હવામાં ખુલ્લા અવાજે ગીતો આપણાથી પણ વહેતા કરી શકાય ખરા, ઠરેલા ચૂલામાં બળી ગયેલા લાકડાની વાસ પેલી ભરચક સુગંધમાં ભળી જાય ખરી, લાલ ચટાક કેસુડાના અસબાબમાં પીઠના સોળની લાલાશ પવળી જાય ખરી. પૂછવું જોઈએ એ દિવસને મુક્તિ દિવસ, સ્વતંત્રતા દિવસ કે મહિલા દિવસ કહી શકાય ખરો. અને હવે તદ્દન જુદા મિજાજની એક ગઝલ છે, આંસુ. શોધવા ક્યાં દૂર બહુ જાવું પડે છે, શોધવા ક્યાં દૂર બહુ જાવું પડે છે, પાપણે કે ઓશી કે કાયમ જડે છે. આની જ વાત છે આખી ગઝલમાં અને ક્યાંય આંસુ શબ્દ નથી આવ્યો. કે શોધવા ક્યાં દૂર બહુ જાવું પડે છે, પાપણે કે ઓશી કે કાયમ જડે છે, નોતર્યું ના તે છતાં થઈને અતિથી, નોતર્યું ના તે છતાં થઈને અતિથી, સાવ ખોટા ટાંકણે આવી ચડે છે. આંખની ચોપાસ જે કઈ જળ હળે છે, આંખની ચોપાસ જે કઈ જળ હળે છે, તેજના સગડા વલય એના વળે છે, ના ઘડાતા ઘાટ ફરતા ચાકડે ત્યાં, ના ઘડાતા ઘાટ ફરતા ચાકડે ત્યાં, પિંડને ખારાશ સિંચી એ ઘડે છે. બહુ અચ્છો કે આમ તો રહેતું અડીખમ તોર રાખી, આમ તો રહેતું અડીખમ તોર રાખી, પણ જરા જ્યાં વાલ દેખે દડદડે છે, જરા જ્યાં વાલ દેખે દડદડે છે, ને એક આખી વાર્તા જીવી ગયાની, એક આખી વાર્તા જીવી ગયાની, ને તમે એને કહો છો કેવળ રડે છે. રીસ આનંદ આપદા કે હો ઉદાસી, રીસ આનંદ આપદા કે હો ઉદાસી, નામના ક્યાં ભાગલા એને નડે છે, શોધવા ક્યાં દૂર બહુ જાવું પડે છે, પાપણે
કે ઓશી કે કાયમ જડે છે. બહોત અચ્છે, ખૂબ સુંદર, ખૂબ સુંદર અભિવ્યક્તિ ખેવના. મને રહીશ મણિયારની પંક્તિઓ યાદ આવે છે જયારે આપણે આ ગુજરાતી દિવસ માટે ભેગા થયા છે ત્યારે, કે મેં તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે. આપણે સૌ આ સંવેદનો આપણી અંદર જ અનુભવતા હોઈએ છીએ, એટલે એ ખૂબ પ્રસ્તુત છે કે મેં તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે. ભૂસાવા ક્યાં દીધો કક્કો, હજી છાતીમાં રાખ્યો છે. મલક કઈ કેટલા ખૂંધ્યા, બધાની ધૂળ ચોંટી પણ. મલક કઈ કેટલા કુંધ્યા, બધાની ધૂળ ચોંટી પણ, હજી પણ મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે. હવે મારે જેમને પ્રસ્તુત કરવાના છે તે છે માનસી શેઠજી સોનિક. એક યુવા અવાજ છે, એમને દુનિયાના દર્દોની સાથે ખૂબ નિસ્બત છે, ખૂબ સેન્સિટિવ હાર્ટેડ છે. તેઓ શેઠજી ચેરિટેબલ ટ્રસ્ટ નામના એનજીઓ દ્વારા આદિવાસીઓના ઉત્થાન માટે સતત કાર્યરત છે અને ક્ષિતિજથી ક્ષિતિજ સુધી બ્લોગ ઉપર તેમની અભિવ્યક્તિ તેઓ કરતા રહે છે. સ્વાગત છે માનસી. આભાર ભૂમાબેન. મારો અવાજ ઓડિબલ છે બધાને? મારી બે અછંદસ કવિતાઓનું આજે પઠન કરીશ અને આજના આ ભવ્ય આયોજનમાં હું બોલી શકું એના માટે હિતેનભાઈ તમારો ઘણો ઘણો આભાર. આજની મારી પહેલી કવિતા છે, મને સંબંધો હંમેશા મૂંઝવતા હોય છે અને એને માટે હું સંબંધ સંબંધોની ઉપર મારા પ્રશ્નો હોતા હોય છે. તો મારી પહેલી કવિતા સંબંધો હાથમાંથી સરકી રહ્યા છે. સંબંધો હાથમાંથી સરકી રહ્યા છે, જેટલી મુઠ્ઠી ભીસું એમ સંબંધો સર, જેટલી મુઠ્ઠી ભીસું એટલે એમ સંબંધો સર. એક તરફ મુક્તિની ઉત્કટતા અને બીજી તરફ શૂન્ય અવકાશનો ભય. સ્મૃતિ પટ પરના ચિહ્નો ચિત્રો બેફામ દોડી રહ્યા હતા. હાસ્ય, પ્રેમ, વિરહ, વેદના, આંસુ, સંબંધો કેવા હતા એની ચાડી ખાઈ રહ્યા છે. મસ્તિષ્ક સફાઈ આપી રહ્યું હતું અને હૃદય બચાવ કરી રહ્યું હતું. છે કે નથી, છે કે નથી, એ બંને વચ્ચે વિચારોનું આવાગમન પૂર જોશમાં હતું. એક તો અહમના અવાજો, એક તો અહમના અવાજો ચીસો પાડી દિલ પર હાવી થતા હતા અને બીજે થોડી જુદી જૂની યાદો આ અવાજો સામે પુષ્કળ દલીલો કરતી હતી. પણ આ બધાની વચ્ચે સંબંધો હાથમાંથી સરકી રહ્યા હતા. મને એવું લાગે છે કે સંબંધો ભીના રાખશો તો હાથમાંથી સરકશે નહીં, બાકી સૂકા સંબંધોને સરકતા ક્યાં વાર લાગે છે. મને ઘણી વાર, મારી બીજી રચના છે એક ખડખડતી વહેતી નદી. હું સખત તોફાની છું અને મને એમ જ લાગતું હોય છે કે મારે થોડી ઠેરાવની જરૂર છે. તો એને માટે એક મારા વિચારો કદાચ હું એમ કહી શકું કે હું એક ખળખળ વહેતી નદી, તોફાની, ઉછળતી અને રણકતી, પણ તું મહાસાગર જેવો શાંત, વિનયી, નિયમિત અને ભારે ઊંડો. વહેતી ઉછળતી મદમસ્ત ચાતાલે હું તો થનકતી હતી, વહી રહી છું સતત મારા સાગરમાં ભળવા, એક થવા. મને ખારા થવાની ચિંતા શેની, મારો સાગર ઠેરાવ લાવશે, ઊંડાણ લાવશે, ભરતી અને ઓટ લાવશે, ચંદ્ર સાથે સગપણ લાવશે, સમાગમ, સંવેદના અને સંતોષ લાવશે. સાગરના સંપર્કમાં મારે માટે સત્સંગ લાવશે. વહી રહી છું હું અસ્તિત્વને હોમવા મારા સાગરમાં ખારા થવા માટે. આભાર. ખૂબ સુંદર રજૂઆત માનસી. કહે છે કે માં એ માં અને બીજા બધા વગડાના વા. માતૃભાષામાં જે વ્યક્ત થઈ શકે છે ને તે અન્ય ભાષામાં નથી થઈ શકતું.
જે ભાષામાં માની સુગંધ આવે તો તે જ માતૃભાષા. ફાધર વાલેસ કહે છે કે ભાષા જાય તો સંસ્કૃતિ જાય. એકથી વધુ ભાષામાં પારંગત થવું એ આવશ્યક જરૂર છે, પણ માતૃભાષાથી અળગા ના થશો. ત્યારે હર્ષદ ત્રિવેદી કહે છે કે માતૃભાષા એ મારી ત્વચા છે, અન્ય ભાષાઓ વસ્ત્ર છે. અંગ્રેજીનો વિરોધ કરનાર મૂર્ખ છે, પણ માતૃભાષાની અવગણના કરનાર મહામૂર્ખ છે. શિક્ષણનું માધ્યમ માતૃભાષા ના હોય તેવો એક પણ યુરોપીય દેશ ખરો? સ્વીડનમાં સ્વીડિશ, ફિનલેન્ડમાં ફિનિશ, ફ્રાન્સમાં ફ્રેન્ચ, ઇટલીમાં રોમન, પોર્ટુગલમાં પોર્ટુગીઝ, ગ્રીસમાં ગ્રીક, બ્રિટનમાં અંગ્રેજી, જર્મનીમાં જર્મન, સ્વિટ્ઝરલેન્ડમાં સ્વિસ, રશિયામાં રશિયન, જાપાનમાં જાપાનીઝ, ચીનમાં ચીની ભાષામાં જ ભણાવાય છે. અને શિક્ષણનું માધ્યમ માતૃભાષા હોય તે અંગે કોઈ ચર્ચા પણ અન્ય દેશોમાં થતી નથી, ક્યારેય થતી નથી. આ મુદ્દાની સાથે હું સ્વાગત કરું છું એક શિક્ષિકાનું, જે 29 વર્ષથી અધ્યાપન કાર્ય કરે છે. મુંબઈ અને ગુજરાતમાં અનેક કવિ સંમેલનોમાં તેમણે કાવ્ય પઠન અને સંચાલન કર્યું છે. ચૈતરમાં ચોમાસુ, મસ્તીની પાઠશાળા, ઝાકળનું સરનામું તેમના પ્રકાશિત સંગ્રહો છે, અને ગુજરાતીના પ્રચાર અને પ્રસાર માટે તે સતત કાર્યરત છે. એક શિક્ષક આપણને, આપણા બાળકોને માટે, ભવિષ્ય માટે માતૃભાષાને આગળ વધારવા માટે બહુ મહત્વનો ફાળો ભજવે છે. સ્વાગત છે પ્રતિમાબેન. આવી કોઈ પરિસ્થિતિ ગભરાઈ જતા નથી. એની સાથે અત્યારે બીજા ગણપતિનો તહેવાર ચાલે છે, એટલે મુંબઈ ગરા થવાની એક તક ગણપતિને પણ કઈ રીતે આપી શકાય એની વાત કરવી છે. કે કોક દીતો પૃથ્વી પર અવતાર લે લંબોદરા, કોક દીતો પૃથ્વી પર અવતાર લે લંબોદરા, ભક્તની લીલા જરા તું માણ ઓ લંબોદરા. કોક દીતો પૃથ્વી પર અવતાર લે લંબોદરા, ભક્તની લીલા જરા તું માણ ઓ લંબોદરા. ને હોય જો હડતાલ રિક્ષા ડોક્ટરો કે બાઈની, આપણે બધા અત્યારે આ બધું અનુભવ્યું છે, કે હોય જો હડતાલ રિક્ષા ડોક્ટરો કે બાઈની, ના કશી ચિંતા અમોને વિઘ્ન કે અંતરાયની, સેલ ઇન્ટરનેટ એસી માં જ બસમાં લ્યા કરે, એટલે ગાડી અહીં ચાલ્યા કરે છે ભાઈની. હોય જો હડતાલ રિક્ષા ડોક્ટરો કે બાઈની, ના કશી ચિંતા અમોને વિઘ્ન કે અંતરાયની, તેલ ઇન્ટરનેટ એસી માં જ બસ માલ્યા કરે, એટલે ગાડી અહીં ચાલ્યા કરે છે ભાઈની. કામ પૈસા ને સમયની હો ભલે શોર્ટેજ પણ, કામ પૈસા ને સમયની હોય ભલે શોર્ટેજ પણ, ગાલ લીલો છમ કરી ફરતા રહે મુંબઈ ગરા, ભક્તની લીલા જરા તું માણ ઓ લંબોદરા. ને છોડને આ રોશની મોદક અને અખિલાઈને, આ વર્ષે થોડી રોશની ઓછી છે, છોડને આ રોશની મોદક અને અખિલાઈને, એશ કરને ટ્રેનમાં બર્ગર ને ફ્રેન્કી ખાઈને, લોન ના હપ્તા જો ભરવાની તું હિંમત રાખશે, લોન ના હપ્તા જો ભરવાની તું હિંમત રાખશે, કાયમી ઘર થાશે તારું રહેજે તું ધરાઈને. આમ તો તારું વિસર્જન છેક વર્ષે એક વાર, આમ તો તારું વિસર્જન છેક વર્ષે એક વાર, રોજ ટીપે ટીપે વિસર્જાય છે મુંબઈ ગરા, કોક દીતો પૃથ્વી પર અવતાર લે લંબોદરા, ભક્તની લીલા જરા તું માણ ઓ લંબોદરા. અને એક ગીત લગ્ન વિચ્છેદનું,
કે પાછું વાળીને તે તો જોયું નહીં ને હું તો માર્ગમાં અધવચ્ચે ઊભી પાછું વાળીને તે તો જોયું નહીં ને હું તો માર્ગમાં અધવચ્ચે ઊભી મારી સુખની ખોવાઈ ગઈ કૂંચી ડેલી ને ફળ્યું ને આપણી સગાઈ ડેલી ને ફળ્યું ને આપણી સગાઈ સાથે પ્રેમની મી રાત તારી સાંભળે ડેલી ને ફળ્યું ને આપણી સગાઈ સાથે પ્રેમની મી રાત તારી સાંભળે ઓરડાને લીપીને ઉકડી જ્યાં પાડીતી ઓરડાને લીપીને ઓકડી જ્યાં પાડીતી યાદો ત્યાં લાગણીને લાંગરે યાદો ત્યાં લાગણીને લાંગરે ને લૂમઝૂમ સપના ને સુખના એ દેશની લૂમઝૂમ સપના ને સુખના એ દેશની ઠેબે ચડી છે ગલી કૂચી મારી સુખની ખોવાઈ ગઈ કૂચી અને બીજો બનશે કે વીતેલા દિવસોનું મીંઢળ શોધું છું વીતેલા દિવસોનું મીંઢળ શોધું છું હું તો આંખમાં ઉજાગરાઓ આંજી વીતેલા દિવસોનું મીંઢળ શોધું છું તો આંખમાં ઉજાગરાઓ આંજી ઘરચોડે ચિત્રેલી આપણી સગાઈ તે તો અણધારી શંકાથી માંજી ઘરચોડે ચિત્રેલી આપણી સગાઈ તે તો અણધારી શંકાથી માંજી કડવી લીંબોળી તે વાવી અજાણતા કડવી લીંબોળી તે વાવી અજાણતા વિસ્તરતી ડાળ મને ખૂંચી મારી સુખની ખોવાઈ ગઈ ઊંચી પાછું વાળીને તે તો જોયું નહીં ને હું તો માર્ગમાં અધવચ્ચે ઊભી મારી સુખની ખોવાઈ ગઈ ઊંચી ખૂબ સરસ આપણે લંબોદરને પ્રાર્થના કરીએ કે આપણને આ કોરોના કાળમાંથી તરત બહાર કાઢે અને બધા જ વિઘ્નોને તરત જ દૂર કરી દે એવી આપણે સૌ પ્રાર્થના મળી કરીએ અને અત્યારે મને કવિ નર્મદનું એક કાવ્ય યાદ આવે છે જે એમણે લખ્યું છે કે એ બહુ પ્રસ્તુત છે આજે કે આજે કોરોના કાળમાં જ્યારે આપણે અનેક સ્વજનોની વિદાયને જોઈ રહ્યા છીએ કેટલાય લોકોને આપણે જોઈ રહ્યા છીએ કે કેટલાય લોકો તકલીફમાં મુકાઈ રહ્યા છે ત્યારે એમણે લખેલું આ વિદાય ગીત ખૂબ પ્રસ્તુત છે એ લખે છે નવ કરશો કોઈ શોક રસિકડા નવ કરશો કોઈ શોક નવ કરશો કોઈ શોક રસિકડા નવ કરશો કોઈ શોક યથાશક્તિ રસપાન કરાવ્યું સેવા કીધી બનતી જગત નિયમ છે જન્મ મરણનો દ્રઢ રહેજો હિંમતથી મને વિસરી રામ સમરજો સુખી થાશો એ લતથી ઈશ્વરની આરાધના ઈશ્વરની પ્રાર્થના એ જ આપણને માનસિક શાંતિ આપી શકે આવા સંજોગોમાં અને એ આપણે ધ્યાનમાં રાખીને આપણું કર્મ કરતા રહીએ તો જ આપણે ધીરજથી આગળ વધતા રહીએ આ ગુજરાતી ભાષા દિવસની આપણે જયારે વાત કરી રહ્યા છીએ ત્યારે એક સુંદર કાવ્ય જડ્યું છે હરદ્વાર ગોસ્વામીનું લખે છે આખું એ જગ લાગે પ્યારું ગુજરાતી છું આખું એ જગ લાગે પ્યારું ગુજરાતી છું ઈશ્વર પાસેનું ઘર મારું ગુજરાતી છું અટકી જાતી પળને પૂરી થાતી અટકળ બસ ત્યાંથી ખુદને વિસ્તારું ગુજરાતી છું અને પછી મિજાજ જુઓ કે ચાંદા વચ્ચે ઘર બાંધીને રહું અથવા તો ચાંદા વચ્ચે ઘર બાંધીને રહું અથવા તો આબ અગાશી પર ઉતારું ગુજરાતી છું બહુ સુંદર રચના હતી અને હવે પછી મારે જેમને રજૂ કરવાના છે તે છે રંગ અને શબ્દોની દુનિયાના મસ્ત જાદુગર તેઓ 1988 થી ચિત્રકલા શીખવે છે શેફાલી રાજ અને તેઓ ચિત્રકલા દ્વારા કેન્સરના પેશન્ટ્સને અને લર્નિંગ ડિસેબિલિટી વાળા પેશન્ટ્સને શીખવાડીને એ લોકોની સમાજ સેવા પણ કરે છે તેમને 29 અને 2 આંતરરાષ્ટ્રીય પુરસ્કારો પણ મળ્યા છે તેમની છે ત્રિધા સો આપણે હવે સાંભળીએ શેફાલી રાજને હેલો આજકાલ લોકડાઉનમાં આપણે બધા હવે થોડા થોડા બહાર નીકળીએ છીએ પણ બાળકો હજુ ઘરમાં જ હોય છે એટલે મારા અછંદાસ કાવ્ય છે અને એનું શીર્ષક છે એક બાળકની વ્યથા
કેટલા બધા દિવસથી હું ઘરમાં જ છું, ખબર છે? મારા ફેવરેટ પીઝા હટના પીઝા પણ મેં ખાધા જ નથી. આ લોકડાઉનમાં બહાર ન જવાય એ મમ્મી કહે છે. પપ્પા પણ ઘરેથી જ કામ કરે છે. મમ્મી આખો દિવસ રસોડામાં ને ઘરમાં કામ કર્યા જ કરે છે. એક પણ હેલ્પર આવતી નથી એટલે ખૂબ થાકી જાય છે. પણ પપ્પા આજકાલ મને સ્ટોરી કહે છે. મને લાગે છે કે ટ્રાફિકનું ટેન્શન નથી ને એટલે ખુશ છે. મારી સ્કૂલ પણ લેપટોપમાં જ છે અને મારા દોસ્તો પણ લેપટોપના વિડીયોમાં જ મળે છે. મારા ડ્રોઈંગ ક્લાસ, મેથ્સના ટ્યુશન, ક્રિએટિવ રાઇટિંગ, ફૂટબોલ ક્લાસ બધું જ લેપટોપમાં. હું રાતના જ્યારે સૂઈ જાઉં છું ત્યારે મને લેપટોપની સ્ક્રીન દેખાય છે અને સ્કૂલના ટીચર, ફૂટબોલના ફૂટબોલ, કાર્ટૂનમાંથી પેલું પોકીમોન અને મારો તોફાની દોસ્ત અર્જુન બધા એકબીજામાં ભળી જાય છે અને હું મૂંઝાઈ જાઉં છું. મારે ગ્રાઉન્ડ પર જઈને ખૂબ દોડવું છે, ક્રિકેટ રમવું છે, સ્વિમિંગ જવું છે, પિઝા ખાવા છે, ડ્રાઇવિંગ પર જવું છે, સ્કૂલના ફ્રેન્ડ્સને મળવું છે, રિસેસનો બેલ સાંભળવો છે અને અર્જુન સાથે ટિફિન એક્સચેન્જ કરવું છે અને પેલી પ્રાચી એની ચોટલી ખેંચવી છે અને ચીઝ પાડે ત્યારે છુપાઈ જવું છે. પણ મને કોઈ કહેતું જ નથી કે આ કોરોના ક્યારે જશે. તમને ખબર છે તો કોને પ્લીઝ, આ કોરોના ક્યારે જશે, આ કોરોના ક્યારે જશે? થેન્ક યુ. અને એક ગીત છે, ચપટી ભરીને એણે છાંટ્યું કંકુ, ચપટી ભરીને એણે છાંટ્યું કંકુ ને થઈ ગઈ હું આખી એ લાલ, ચપટી ભરીને એણે છાંટ્યું કંકુ ને થઈ ગઈ હું આખી એ લાલ, આંખો એ લાલ ને ચાંદલો એ લાલ ને આંસુનો રંગ પણ લાલ, આંખો એ લાલ અને ચાંદલો એ લાલ ને આંસુનો રંગ પણ લાલ કે હવે જોઈતું નથી જરી એ વાલ. આપી આપીને જતાવે એ એવું જાણે મી લૂંટી મેં લીધો છે એને, આપી આપીને જતાવે એ એવું જાણે લૂંટી મેં લીધો છે એને, દાનમાં મળેલી લાગણીઓ કરડે થાય છે શું આ સખી કહેને. આમ તો હું બોલું જરાય ના કંઈ, આમ તો હું બોલું જરાય ના કંઈ પણ રહી રહીને ઉઠે સવાલ કે હવે જોઈતું નથી જરીએ વાલ, કે હવે જોઈતું નથી જરીએ વાલ. હું તો ઉડતી હતી ખુલ્લા આકાશમાં ફેલાવી પાંખો સોનાની, હું તો ઉડતી હતી ખુલ્લા આકાશમાં ફેલાવી પાંખો સોનાની, મનમાં ઉડ્યા પછી ધૂના વંટોળ ને ખૂંચી કણ આંખમાં નાની. ઉડીને આવ તું હમણાં ને હમણાં, ઉડીને આવ તું હમણાં ને હમણાં ને આ વાતનો લાવ બસ નિકાલ કે હવે જોઈતું નથી જરીએ વાલ. બધું ભૂલીને નિભાવ્યા કરું તો ચળકે સંસાર સોનાનો, બધું ભૂલીને નિભાવ્યા કરું તો ચળકે સંસાર સોનાનો, ઘડીમાં વાલ ને પળમાં ગુસ્સો બસ આવો જ ખેલ જોવાનો, ઘડીમાં વાલ ને પળમાં ગુસ્સો બસ આવો જ ખેલ જોવાનો. ઝાઝુ કોઈમાં ડૂબવું નહીં સખી, ઝાઝુ કોઈમાં ડૂબવું નહીં સખી પછી નકામી થાય છે બબાલ, પછી નકામી થાય છે બબાલ કે હવે જોઈતું નથી જરીએ વાલ. ચપટી ભરીને એણે છાંટ્યું કંકુને થઈ ગઈ હું આંખી એ લાલ, આંખો એ લાલ અને ચાંદલો એ લાલ ને આંસુનો રંગ પણ લાલ કે હવે જોઈતું નથી જરીએ વાલ. થેન્ક યુ. ખૂબ સુંદર પ્રસ્તુતિ શેફાલી. અને સ્ત્રી સંવેદના અને સ્ત્રીઓ જે લખે એમાં લાગણીઓ કેટલી બધી જુદી જુદી રીતે અભિવ્યક્ત થતી હોય છે. અને હવે ગીત જે એમણે સંભળાવ્યું એવી રીતે એક બીજું ગીત સંભળાવું તમને, કે કાગળ ઉપર એવો નાચે થાય કમરના કટકા, કાગળ ઉપર એવો નાચે થાય કમરના કટકા, માં ગુજરાતી લાડ લડાવે શબ્દ કરે છે લટકા, કાગળ ઉપર એવો નાચે થાય કમરના કટકા, માં ગુજરાતી લાડ લડાવે શબ્દ કરે છે લટકા. એક લસરકે ડૂમા ડુસકા, હલ્લા ગુલ્લા ચિતરે,
एक लसर के डूमा डुस्का हल्ला गुल्ला चित्रे एनी पीछी माथी राधा मोहन मीरा नितरे खिस्सा मा राखी ने बैठो नव नव रसना चटका मा गुजराती लाड लड़ावे शब्द करे छे लटका गीतो नावे शे आवीने लिल्लू लिल्लू मलके गीतो ना विषय आवीने लिल्लू लिल्लू मलके छप्पा दोहा चौपाई भजनों मा बेसी छलके गजलो वाटे व्यक्त करी दे छाना छपना खटका माँ गुजराती लाड लड़ावे शब्द करे छे लटका आ सुंदर कविता आ सुंदर गीत हतु पारुलबेन खखर जे अमरेली मा वसे छे सुंदर गीतो लखे छे सुंदर रचनाओ करे छे अरे आ गीत नी साथे હવે હું આમંત્રું છું જ્યોતિબેન હિરાણી જેમણે કવિતાના બધા જ સ્વરૂપોમાં ગીતમાં ગઝલમાં અછંદસમાં પણ લખ્યું છે શબ્દો જળના મીન એમનો કાવ્ય સંગ્રહ છે અને જન્મભૂમિમાં કલમ કિતાબ વિભાગમાં પુસ્તકના અવલોકનો પણ લખ્યા છે ગીત સ્વરૂપને તેમણે વિવિધ રીતે આલેખ્યું છે જ્યોતિબેન સ્વાગત છે આભાર ભૂમાબેન આભાર હિતેનભાઈ ગીત કાવ્ય રજૂ કરું છું રૂસણું નવોઢાનું નવ પરિણીત સ્ત્રીનું રૂસણું નકશિક નકરી ઈચ્છાઓની નકશિક નકરી ઈચ્છાઓની અવળા સવળી ઢગલી રે અમે આખરે માંડી દીધી સાસર વાટે પગલી રે સાસર વાટે અમે પાથર્યા સાસર વાટે અમે પાથર્યા ઉમંગના અણસારા રે ભફાંગ દઈને માથે પડ્યા રીત રસમના ધાડા રે ને કાચી કાચી ઉંમર કાચી કાચી ઉંમર કાચા સપનાઓના ફાયા રે આંખોની અધવચ્ચે ઊભા સાસુજીના જાયા રે સાસુજીના જાયા ને તો કામ તણા નહીં પાર રે અમે આકડા થાયા વીણ નજરોથી કરતા વાર રે પ્રીતમજીને સાંજકના કીધું કે ફરવા હાલો રે પ્રીતમજીને સાંજકના કીધું કે ફરવા હાલો રે વાલમજીએ કીધું ઘરમાં રાંધો ચીંધો માલો રે રાંધી ચીંધી પૂછ્યું લેશું કંગન કામણ ગારા રે રાંધી ચીંધી પૂછ્યું લેશું કંગન કામણ ગારા રે સાજણ કે કંગન શું દેશું અમે આભના તારા રે અમને ચડિયલ રીસ અમે તો હાલ્યા પિયર દ્વાર રે અમને ચડિયલ રીસ અમે તો હાલ્યા પિયર દ્વાર રે રાખો કંગન ચાંદ સિતારા રાખો હેમ નહાર રે રાત દિવસને સાંજ સવારે મનામણીઓ આવે રે રાત દિવસને સાંજ સવારે મનામણીઓ આવે રે સાસુજીના જાયા અમને સંદેશા મોકલાવે રે કહો દિલરૂબા કેદી આવું કહો દિલરૂબા કેદી આવું ઝટ ઝટ બોલી નાખો રે ચૈતરના તડકાતો રીલા દ્વાર હવે કેમ વાખો રે અમે વટના કટકા જેવા એમ ન હાલી નીકળીએ રે સાસુ નણદી જેઠાણી સંગ અમે ન પાછા વળીએ રે નવમે દિવસે પરણ્યો જી પિયરમાં આવી પૂગ્યા રે કહે રૂસણા છોડો રાણી આલ્યો આખા ઝૂક્યા રે કંગન લઈ દઉં કનકના કંગન લઈ દઉં કનકના ને મોતીડે શણગારું રે તમે હૃદયના રાણી ના કોઈ તમથી લાગે પ્યારું રે માટ મેડ્યું દ્વાર જરૂખા તમવીણ સુણા સુણા રે માટ મેડ્યું દ્વાર જરૂખા તમવીણ સુણા સુણા રે તમે પધારો મોલ તો જડકે ઘરના ખૂણે ખૂણા રે અમે રૂસણા મેલ્યા હાલ્યા પ્રિય પિયુજી સંગ રે સાસર વાટે દીધી ડગલી માય નહૈયે ઉમંગ રે હાર તમારા હાથોનો હાર તમારા હાથોનો હૈયાનું હો ઓ શીકુ રે તમે જિંદગી તમે બંદગી તમવીણ જીવન ફીકુ રે તમવીણ જીવન ફીકુ રે બીજી રચના છે દરિયા પાસે રાત દિવસ
દરિયા પાસે રાત દિવસ ને મોજું પળમાં જીવે, હોળી હાથ હલેસા હૈયું તરસ બધીએ પીવે. દરિયા પાસે રાત દિવસ ને મોજું પળમાં જીવે, હોળી હાથ હલેસા હૈયું તરસ બધીએ પીવે. જળમાં જળના પડછાયાને સીવે તડકો કોમળ, દરિયા દેવને અર્પણ કરવા નદી મળે જ્યાં લઈને ભીના શ્રીફળ. ને પાણીની કોઈ પાળ બનાવો, પાણીની કોઈ પાળ બનાવો, પાણીને કોઈ ચાળો, પાણી પર કોઈ નામ લખી મોજાની આંખે ભાળો. ઘૂઘવાટાને બાત ભરીને પાણી વહેતું ખડખડ, નામ વિનાની ભેખડ પર અફડાતું મોજું, વાતો કરતું પળપળ. મોજા જેવું સ્મિત રખો, મોજા જેવું સ્મિત રખો ને જળના જૈસી આંખો, મોજા જેવું સ્મિત રખો ને જળના જૈસી આંખો. આર પાર વિંધી લ્યો તોય અડગ પ્રેમની પાંખો, પ્રેમ નદીની સંગ સંગ મોતી પરવાળા જળહળ, પ્રેમ નદીની સંગ સંગ મોતી પરવાળા જળહળ. દરિયા દેવને અર્પણ કરવા નદી મળે જ્યાં લઈને વીના શ્રીફળ. આભાર. વાહ, ખૂબ સુંદર, ખૂબ મજા આવી. આપણે વાદળ ને પાણી ને કેટલી બધી જળ અને કેટલી બધી વાતો કરી, તમારી સંવેદનાઓની સાથે એની રજૂઆત થઈ, એટલે મને એક બે પંક્તિઓ યાદ આવે છે કે વાલપનું વાદળ વરસે ને તારાનું ટમટમતું અચરજ, વાલપનું વાદળ વરસે ને તારાનું ટમટમતું અચરજ, ગુજરાતીના ગગન વચાળે અઢળક ચાંદા અઢળક સૂરજ. અને આવો ખૂબ સુંદર રીતે ખૂબ ભવ્ય જેમનું નામ છે તે ઉમાશંકર જોશીને કેવી રીતે વિસરાય, તે લખે છે ગુજરાતી ભાષા વિશે કે સદા સૌમ્ય શ્રી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી, મળી હેમ આશીષ નરસિંહ મીરા, થયા પ્રેમ ભટ્ટ ને અખો ભક્ત ધીરા, પૂજી નર્મદે કાંત ગોવર્ધને જે, પૂજી નર્મદે કાંત ગોવર્ધને જે, સજી નાન લે કલ્પના ભવ્ય તેજે, ધ્રુવા સત્ય સાચી અહિંસા સુહાતી, નમો ધન્ય ગાંધી ગીરા ગુજરાતી. અને આવી ભવ્ય ગુજરાતી ભાષાની વાતોને આગળ લઈ જવા માટે આપણે આપણા તરફથી નાના નાના દીવા પ્રગટાવીએ છીએ, ત્યારે હવે હું મારો દીવો તમારી સાથે રજૂ કરું છું. મહાત્મા ગાંધી એમ કહે છે કે બી ધ ચેન્જ યુ વોન્ટ ટુ સી ઇન ધ વર્લ્ડ. માતૃભાષાને અને કેળવણીને કેળવણીમાં માતૃભાષાને આગળ વધારવા માટે શા પગલા લેવા જોઈએ તેવું એમણે ત્યારે જ કહ્યું હતું કે અંગ્રેજી ભાષા શીખવી અગત્યની છે, પણ ગુજરાતી કે માતૃભાષા જેને આવડતી હોય તેણે પોતાની માતૃભાષામાં જ અભિવ્યક્તિ કરવી તેવો તેમણે આગ્રહ રાખ્યો છે. આપણે આપણા બાળકોને ગુજરાતી શીખવાડીએ ઘરે અને એને બોલતા લખતા વાંચતા કરીએ, ગુજરાતી ભાષામાં રસ જાગે એના માટેના બીજ ક્યાં રોપી શકાય? એ ઘરમાં જ રોપી શકાય. આપણે આપણી અત્યારની વાસ્તવિકતા એ છે કે બહાર સ્કૂલોમાં ગુજરાતી મીડિયમની એટલી બધી સ્કૂલો નથી, પણ આપણે ઘરે તો ગુજરાતીમાં પ્રેમથી વાત કરી શકીએ ને, આપણી માતૃભાષાને જીવતી રાખી શકીએ ને. આપણે બાળકને બાળ કાવ્ય નાટક વાર્તાઓ એમને સંભળાવીએ અને એમનો એમને એમાં રસ લેતા કરીએ તો કેટલી આનંદની વાત છે. પુસ્તકો માટે એમને પ્રેમ થાય એવા પુસ્તકો એમને આપણે આપીએ. કેટલાક મેબી હવેના જમાનામાં આપણે એમને ઓડિયો વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન ગુજરાતી ભાષા સાથે આપીએ તો એ લોકોને કદાચ રસ લાગી આવી શકે ગુજરાતી ભાષા વિશે જાણવામાં સમજવામાં. અને એવી એપ્સ હોય કે જે ઓડિયો બુક્સ હોય કે કોઈ એવી એપ્સ હોય કે જેમ કે સદાય જલસો કરાવતી કોઈ એવી એપ્સ હોય કે જેમાં કાવ્ય સંગીતને ખૂબ મહત્વથી બહુ સારી રીતે એને પ્રગટ કરી શકાય છે, પ્રસ્તુત કરી શકાય છે, તો એ બધી જે વસ્તુઓ છે એનાથી આપણી ગુજરાતી ભાષા જીવતી રહેશે જ એવું ચોક્કસ હું માનું છું અને મને ખૂબ ખૂબ આશા છે, ખૂબ આશાસ્પદ છું. મેં આજે જે પસંદ કર્યું છે કાવ્ય તમારી સમક્ષ રજૂ કરવા માટે તે છે કે પુસ્તક, પુસ્તક માટેનો પ્રેમ. તો લખ્યું છે કે પુસ્તકને સૂંઘવું
ને પુસ્તકને સ્પર્શવું, પુસ્તકને સૂંઘવું ને પુસ્તકને સ્પર્શવું ને પાના ફેરવવાના વહલથી, પુસ્તકને સૂંઘવું ને પુસ્તકને સ્પર્શવું ને પાના ફેરવવાના વહલથી તેરવાથી અક્ષર પર હળવેથી અડવાનું, તેરવાથી અક્ષર પર હળવેથી અડવાનું અર્થને ઉકેલવાના ધ્યાનથી, પંક્તિઓ વચ્ચેની જગ્યાઓ હોય ત્યાંથી ભાવને પકડવાના ભાવથી, વાલેરી ભાષા જે વાર્તા કરે છે તેને સાંભળવી કૌતુકના કાનથી, વાલેરી ભાષા જે વાતો કરે છે તેને સાંભળવી કૌતુકના કાનથી, ખોળે બેસાડી ને પુસ્તકને ત્યાર પછી સહેલાવું હું તો કઈ વાલથી, ખોળે બેસાડી ને પુસ્તકને ત્યાર પછી સહેલાવું હું તો કઈ વાલથી, આશીષો ઝરઝરતા આવે છે ઉપરથી એને હું ઝીલું દુલારથી. શબ્દ એ બ્રહ્મ છે, બોલું ત્યાં નાદ છે, પ્રગટે કલમથી તો એનો અસબાબ છે. શબ્દ એ બ્રહ્મ છે, બોલું ત્યાં નાદ છે, પ્રગટે કલમથી તો એનો અસબાબ છે, પુસ્તક થઈ પ્રગટે તો એનો અવતાર છે, પુસ્તક થઈ પ્રગટે તો એનો અવતાર છે, એને વધાવું શણગારથી, પુસ્તકને ચૂમું ને સ્પર્શું ને સૂંઘું ને પાનાઓ ફેરવતી વાલથી. અને હવે આપણે આપણા આ જે આપણું આ જે કવિયત્રી સંમેલન છે એના અંત તરફ આગળ વધી રહ્યા છે. અને હવે આપણે માતૃભાષાની વાત કરી, આપણે આપણી લાગણીઓની વાત કરી, અને હવે માતૃવંદનાની વાત કરી. આપણે સરસ્વતી વંદનાથી શરૂ કર્યું અને હવે આપણે જે વાત કરવાની છે તે માતૃત્વની મહત્તા કરતી એક પાત્ર છે, પન્ના ધાવ. એ એકોક્તિ આપણી સમક્ષ પ્રસ્તુત કરશે સેજલ પોંડા. સેજલ પોંડા આ 16મી સદીની મેવાડની સ્ત્રીની વાત આ એકોક્તિમાં રજૂ કરશે. સેજલ પોંડા ગુજરાતી મિડડેમાં કોલમ લખે છે અને ગુજરાતી સિરિયલ અને નાટકોમાં લેખન કાર્ય કરે છે. સ્વાગત છે સેજલ પોંડા. અમારા રાણા ઉદયસિંહ, મારો આખો દિવસ એમની પાછળ જ જાય. સવારે એમના માટે આંધણ મૂકવાના, મીઠું દૂધ તૈયાર કરવાનું, ગીત ગાઈને એમને જગાડવાના, એમને નવડાવવાના, એમના વસ્ત્રો આભૂષણો રમકડાનું ધ્યાન રાખવાનું. મારા રાણા મારી પાસે જ રહે, મારી પાસે જ જમે ને મારી પાસે જ સૂવે. અરે રાજકુટુંબનું કોઈ બોલાવવા આવે ને તોય ન જાય ને. ભલે હું ગમે તે કુળની હોઉં, પણ આખરે માં જ કહેવાવું ને. મારા રાણા મને માં કહીને જ બોલાવે છે. અરે 6 વર્ષનું બાળક જેની પાસે રહે એને જ માં કહે ને. હા, મારા રાણા ઉદયસિંહના માતા કરુણાવતીનું હમણાં જ મૃત્યુ થયું છે. આમ તો ચિત્તોડની ગાદી વિક્રમાદિત્ય આવ્યો છે, પણ એ સાવ નકામો, કંઈ કામ જ ના કરે. એટલે મારા રાણાને ગાદી મળી છે, પણ એ હજી નાના છે ને, એટલે એની જગ્યાએ વનવીરને રાખ્યો છે રાજા તરીકે. પણ કોણ જાણે કેમ મને આ દાસી પુત્ર વનવીર પર જરાય ભરોસો નથી. ને મારા રાણા, મારા રાણા તો ભવિષ્યના ચિત્તોડના રાજા કહેવાય. આ કઈ નાની જવાબદારી નથી, હું ભવિષ્યના રાજાને મોટો કરી રહી છું. ને મારા રાણા તો બાપ્યા રાવણના સિસોદિયા કુળના, ને હું રજપૂતાણી. સિસોદિયા કુળની સેવા તો અમારા લોહીમાં વહે. ને આ મારો પેટનો જણ્યો ચંદન, રાણા જેવડો જ. એક તરફ મહેલમાં રાણાનો જન્મ ને અહીંયા મારા ચંદનનો જન્મ. મારો પેટનો જણ્યો એ મને વાલો તો હોય જ ને, પણ એક રાતે એવું થયું કે
ચંદને દૂધ માગ્યું ને દૂધ ઓછું હતું। હવે મારા રાણાને તો રોજ રાત્રે દૂધ પીવા જોઈએ। હવે રાણાનું દૂધ હું ચંદનને તો ન આપી શકું ને। ચંદન તો ખૂબ રોયો તે મેં એને સમજાવીને સુડાવી દીધો ને તરત રાણાએ દૂધ માગ્યું। મારા ચંદનમાં જરા તરા કચાશ રહી જાય ને તો ચાલે, પણ મારા રાણામાં કોઈ કચાશ ન રાખી શકું હું તો મારી સેવા લાજે। મારા ચંદનને તો મોટા થઈને એક કુટુંબને તારવાનું છે, જ્યારે મારા રાણાને, મારા રાણાને તો આખા ચિત્તોડના રખોપા કરવાના છે। મારા ચંદનમાં જરા તરા કચાશ ચાલે, પણ મારા રાણામાં મારાથી જરાય કચાશ ન રખાય। દેવી માના સોગંદ, હમણાં એક ખબર આવ્યા છે, રાજ પરિવારનો વાળન ખબર લઈને આવ્યો છે। હા, મારા રાણા જમી લે ને, પછી વાળન રોજ એનો થાળ ઉપાડવા આવે। તે આજે થાળ ઉપાડવાની જગ્યાએ આ વાળન મારા રાણાને પ્રેમ ભરી નજરે જોયા જ કરે, એ ક્યારેય નહીં ને આજે જ મારા રાણાને જોયા કરે, તે મારાથી રહેવાયું નહીં। ને મેં પૂછ્યું, શું જુઓ છો, છોકરાને ઘરે લઈ જવો છે? ને વાળંદે લાંબો નિસાસો નાખ્યો, તે મને શંકા ગઈ। ને મેં પૂછ્યું, શું થયું, બધું ઠીક તો છે ને? ને વાળંદે માંડીને વાત કરી, સત્તાબળી તે મુઆ વનવીરની મતિ બગડી છે, પહેલા વિક્રમાદિત્યને ને પછી મારા રાણાને મારી નાખે તો કાયમનો રાજા બની જાય ને। તે વનવીરે એક યોજના ઘડી છે, પહેલા વિક્રમાદિત્યને મારશે ને પછી મારા રાણાને મારવા આવશે। નહીં, હું મારા રાણાને કોઈને નહીં સોંપું, ક્યારેય નહીં સોંપું। પણ વનવીર આમ ખુલ્લી તલવારે ધસમસતો આવીને મારા રાણાને, ના, હે દેવી માં, હું શું કરું? મારા રાણા વિશે આવા ખબર મળ્યા હોય અને હું એના રખોપા ના કરી શકું તો મારી સેવા લાજે। હે દેવી માં, મને કોઈ ઉપાય બતાડ। હવે મારા રાણાનું ભવિષ્ય જાણે મારા હાથમાં હતું ને મને એક ઉપાય સૂજ્યો, દેવીમાં આવા દિવસો કોઈને ન બતાડે। મેં વાળંદને બોલાવ્યો, એક મોટા ટોપલામાં મારા રાણાને બેસાડ્યા, એને ફળ અને ફૂલથી ઢાંકી દીધા, ટોપલો વાળંદને માથે ચડાવી અને બીસને કિનારે રવાના કર્યો। મેં મારા રાણાને કોઈને ખબર ન પડે ને એ રીતે ટોપલામાં બેસાડ્યો ને મનોમન દેવી માને પ્રાર્થના કરી કે હે દેવી માં, હવે મારા રાણાના રખોપા તારે શિરે, હવે મારા જીવનની સૌથી કપરી પળો આવી ગઈ હતી। મેં મારા ચંદનને રાણા ઉદેસીના કપડા, હાર અને આભૂષણો પહેરાવ્યા, કપાળે તિલક કર્યું, કેવો રૂપાળો લાગતો હતો મારો ચંદન, રાજકુમાર જેવો। એક માં થઈને હું મારા દીકરાની હત્યાની તૈયારીઓ કરી રહી હતી। કેટલો ભોળો ચહેરો છે મારા ચંદનનો! આ વનવીર આવે એ પહેલા હું મારા ચંદનને લઈને ભાગી જાઉં તો? ના ના, તો વનવીર મારા ઉદયસિંહને તરત શોધી લેશે, પણ તો પછી એમાં મારા ઊંઘમાં પોઢેલા હાલડું ગાયને સુડાવી દીધેલા મલકાતા મારા ચંદનનો શોવાક, એ જ કેણે ધાવની કુખે જન્મ લીધો છે, એ જ કે એ અને રાણા ઉંમર અને દેખાવમાં સરખા છે, શું ખબર, કદાચ ઈશ્વરે મારા ચંદનનું બલિદાન લેવા માટે જ એને જન્મ આપ્યો હોય। એક માં તરીકે આજે મેં મારા ચંદનને ચુંબનોથી નવડાવી દીધો। માં થઈને હું મારા દીકરાની હત્યા
હું મારા આંસુ ન રોકી શકી. ના ના, આ વનવીર ગમે તે સમય આવી જશે. એને મારા ચહેરા પરથી કોઈ શંકા ગઈ તો? ના ના, તો તમારા ચંદનનું બલિદાન એળે જાય. ને ત્યાં જ વિક્રમાદિત્યની હત્યાના સમાચાર આવ્યા. ને ઘડી બે ઘડીમાં તો ધસી આવ્યો મારા ચંદનનો એ કાળ. ખુલ્લી તલવારે ત્રાટુક્યો, ક્યાં છે રાણા ઉદેસી? ને મેં રાણા ઉદેસીના પલંગમાં હાલડું ગાયને સુડાવી દીધેલા મારા મારા ચંદનને બતાડી દીધો. ને હે દેવી માં, વનવીરની તલવાર મારા ચંદનના લોહીથી ખરડાઈ ગઈ. એ આઘાતને મારી ભીતર સમાવીને હું બારણાની બાર શાખ જાલીને એમ જ ઊભી રહી. વનવીરના ગયા બાદ હું મારા ચંદનના દેહ પાસે આવી, હાથ મેલીને રોઈ પડી. મને ક્ષમા કરજે મારા દીકરા, લાખો લોકોની ઈશ્વરે સોંપેલી અમાનતનું જતન કરવા તારું બલિદાન લેવાયું છે. પછી હું બીસને કિનારે ગઈ. ત્યાં મારા ચંદનના દેહ માટે ચંદન કાસ્ટ પણ નહોતા. મારા રાણા તો મને જોઈને વળગી પડ્યા. એને ક્યાં ખબર હતી કે મારો ચંદન. રાણાને લઈને હું ક્યાં ક્યાં ભટકી, જીવની જેમ એમનું જતન કર્યું. વનવીરના ભયથી કોઈ આશરો આપવા તૈયાર નહીં. છેવટે અમને કમલનેરમાં આશ્રય મળ્યો. મારા રાણાને એના અધિકારની ગાદી મળે એ જ વિચારે આજે જ્યારે યુવાન ખંતીલા ઉદયસિંહને જોઉં છું ને, ત્યારે એમાં મને મારા ચંદનનો હસતો ચહેરો દેખાય છે. ને મારો ચંદન મને કહી રહ્યો છે, માં તારા બધા સ્વપ્નો પૂરા થશે, હું છું ને તારી સાથે. તારો ચંદન. આભાર.